મિત્રો આજે ધોરણ 8 ની અંદર આપણે 11.7 એક ની અંદર ત્રીજો દાખલો પાંચ છે બરોબર ચાલો ચોપડે ની અંદર રકમ ની અંદર બધા ધ્યાન આપજો રકમ વાંચું છું શું કહેવા માંગે છે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબનો એક બગીચો છે ચાલો જો નીચે એક આકૃતિ આપેલી છે બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ આકારનો છે આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક એક અર્ધ વર્તુળાકાર ભાગ આવેલા છે તો આ બગીચાની પરિમિતિ મેળવો અને એનું ક્ષેત્રફળ મેળવો લંબચોરસની લંબાઈ બરાબર 20 - 3.5 - 3.5 મીટર છે ચાલો જ્યાં ધ્યાન આપજો તમને આકૃતિની અંદર એક આવી આકૃતિ આપેલી છે બરાબર ચલો જો આ લંબાઈ જે આપેલી છે ને તમને અર્ધવર્તુળ સાથેની આપેલી છે 20 મીટર અને આ તમને ઊંચાઈ આપેલી છે 7 મીટર બરાબર જો હવે આવા આકારમાં બગીચો છે બરાબર હવે આનું તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે અને પરિમિતિ મેળવવાની છે જો પહેલા શું કરશું અહીંયા અર્ધવર્તુળ અહીંયા અર્ધવર્તુળ બે અર્ધવર્તુળ છે બરોબર આ બે અર્ધવર્તુળને આપણે આમ જોડીએ એક આખું વર્તુળ બની જાય આવી રીતના લા આવી રીતના એક આમ વર્તુળ બનશે ખ્યાલ આવી ગયો બરોબર બે અર્ધવર્તુળ આપેલા છે એને આપણે જોઈન્ટ કરીએ કે એક આખું વર્તુળ તૈયાર થાય ચલો તો જાઓ પહેલા તો શું કરશું આ લંબચોરસની પરિમિતિ અને આ બંને અર્ધવર્તુળની પરિમિતિ તો જો વર્તુળની પરિમિતિ આપણને ખબર છે જો હવે આ તમને આખું 20 આપેલું છે અને રકમની અંદર ચોપડીની અંદર તમને આપેલું છે બરાબર લંબચોરસની લંબાઈ બરાબર આવી રીતના 20 - 3.7 + 3.7 એટલે કે 3.5 અને 3.5 છે ચલો બરાબર 20 - 7 = 13 મીટર ચલો લંબચોરસની લંબાઈ તમને કેટલી આપેલી છે 13 મીટર બરાબર ચલો મતલબ કે આ અંદરનો જે ભાગ છે કેટલો થશે 13 મીટર આ પણ કેટલું થાય 13 મીટર ખ્યાલ આવી ગયો ચલો હવે આ બંને અર્ધવર્તુળની પહેલા તો આપણે પરિઘ મેળવી લઈએ બરોબર જો વર્તુળનો પરિઘ એટલે એ ખરેખર એની પરિમિતિ થઈ જાય બંને અર્ધવર્તુળની બરોબર વર્તુળનો પરિઘ બરાબર 2πr ચલો 2 × 22 / 7 હવે જો r બરાબર તમારે કેટલી લેવાની ખાસ અહીંયા ધ્યાન આપજો r મેળવતા શીખો બરાબર જો આવી આકૃતિ તમને આપેલી છે તો જો આ વર્તુળ છે બરાબર આ બંને આમ નજીક લઈ આવો એટલે આવી રીતના એક વર્તુળ તૈયાર થાય અને આવી રીતના એક ભાગ બને તો જો આ તમને આખું કેટલું આપેલું છે માપ અહીંયા 7 મીટર આપેલું છે બરોબર મતલબ કે આખું 7 આપેલું છે તો આ વર્તુળનો વ્યાસ થઈ ગયો આખું તો આનો અર્ધો કેટલું થાય વર્તુળની ત્રિજ્યા થાય મતલબ કે 7/2 આવે બરોબર એટલે વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલું આવશે તો કે 7/3 આવશે ખ્યાલ આવી ગયો બધાને ચલો વર્તુળની ત્રિજ્યા બરાબર 7/2 મીટર ચલો જો આપણે અહીં કિંમત બધી મૂકીએ બરાબર r બરાબર શું મૂકશો 7/2 તો 2 કેન્સલ 7/7 ઉડી ગયા જવાબ ખાલી શું આવે 22 મીટર ચલો હવે જો આ એટલું અને આ એટલું ઈ બે થઈને કેટલું મળી ગયું 22 બરાબર મતલબ કે અહીંથી અહીંયા સુધીનું અંતર અને અહીંથી અહીંયા સુધી આ એટલું અંતર એ તમને 22 મળી ગયું હવે તમારે જો એ 22 ની અંદર તમારે કેટલું આવી જાય
એક તો આ ભાગ પણ આવી જાય આપણે વર્તુળની ત્રિજ્યા એડ કરી બરોબર એટલે આ ભાગે આવી જશે બંને મતલબ હવે તમારી પાસે માત્ર બે બાજુ બાકી છે જો એક આ નીચેની અને એક આ ઉપરની બરોબર એટલે હવે તમારે આ જે આખો આકાર છે લંબચોરસ વત્તા બે અર્ધવર્તુળ તો એમાં હું ખાલી આ 13 વત્તા 13 ઉમેરી દઉં એટલે મને આખી આકૃતિની પરિમિતિ મળી જાય અહીંથી લઈને અહીંયા 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 અને અહીંથી ખ્યાલ આવી ગયો બધાને ચલો મારે હવે કુલ પરિમિતિ પેલા તો આ લંબચોરસ ને આવી રીતના જે પરિમિતિ આપેલી છે બરોબર આ બંને બાજુનો સરવાળો હવે ખાલી બે બાજુ બાકી રહેશે શું કામ કારણ કે જો આ બાજુ તો આપણે શેમાં લઈ લીધી વર્તુળની અંદર આવી ગઈ ને આપણે ત્રિજ્યાની અંદર એડ કરી દીધો ભાગ યાદ આવી ગયો જો અહીંયા આર બરાબર 7/2 આ 7/2 આપણે લીધા હતા ખ્યાલ આવી ગયો હવે આપણી પાસે ખાલી કેટલી બાજુ બાકી રહી આ બે તો જો કુલ બગીચાની પરિમિતિ કુલ બગીચાની પરિમિતિ બરાબર 13 + 13 + 22 ચલો આ ત્યારે આ બાજુ અને આ ત્યારે આ બાજુ બરોબર એટલે ટોટલ કેટલું આવશે 26 + 22 બરાબર 48 મીટર બગીચાની પરિમિતિ કેટલી આવી જાય 48 મીટર બરોબર હવે તમારે આનું ક્ષેત્રફળ મેળવવાનું છે ચલો તો ક્ષેત્રફળની અંદર તો આ બધો ભાગ આવશે કે નહીં જો આ એટલો ભાગ પ્લસ આ એટલો ભાગ અંદરનો અને આ એટલો ભાગ મતલબ કે આપણે એક વર્તુળનું ક્ષેત્રફળ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ બે મેળવી લઈએ પછી બેનો શું કરીએ સરવાળો કરીએ બરોબર ચલો હવે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે પાય આર સ્ક્વેર પાય બરાબર 22/7 જો આર તમને કેટલી આપેલી છે 7/2 એટલે 7/2 એનો વર્ગ બરોબર ચલો જો અહીંયા લખું જો આવશે 22/7 એટલે 7/2 નો વર્ગ છે એટલે આવી રીતના લખાય 7/2 × 7/2 બે વખત લખ્યું બરોબર વર્ગ છે એટલે જો આ 7 ઉડી ગયા અહીંયા 11 × 2 = 22 ચલો 11 × 7/2 કેટલું આવશે 77/2 આ શું મળી ગયું તમને વર્તુળનું ક્ષેત્રફળ બરોબર 24 મીટર હવે લંબચોરસ લંબચોરસ માટે આપણે લંબાઈ કેટલી લેવાની 13 અને અહીંયા જો પહોળાઈ કેટલી લેવાની 7 આપેલી છે જો આ એટલું 7 થાય તો આ એટલું પણ કેટલું થાય 7 જ થાય બરોબર ચલો લંબચોરસની લંબચોરસનું ક્ષેત્રફળ ચલો બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો લંબાઈ કેટલી લેવાની છે 13 પહોળાઈ કેટલી લેવાની છે 7 13/97 = 94 મીટર હવે હું કરી 91 + 77 / 2 ચોરસ મીટર આ બે નો સરવાળો એટલે કુલ ક્ષેત્રફળ બરાબર 77/2 + 91 બરાબર ચલો 77 + 182/2 બરોબર બંનેનો લસાઅ અને સરવાળો અથવા એમ ન કરવું હોય તો ડાયરેક્ટ 77/2 કરો પછી 91 ઉમેરી દો તો પણ ચાલે બરોબર ચલો 7/2 = 9 પ્લસ 8 + 7 = 15 બધી પડે 1 × 2 એટલે 259/2 મતલબ કે 129.5 ચોરસ મીટર આ તમને શું મળી ગયું કુલ ક્ષેત્રફળ બરોબર આવી રીતના દાખલો ગણવાનો છે જો અહીંયા ફરીવાર ધ્યાન આપજો આ વર્તુળની ત્રિજ્યા એ તો જો આટલું 7 હોય એટલે એટલું 7 થાય
આટલું સાધું એટલે ત્રિજ્યા આપણે અડધી સુધી જાળવું વર્તુળની, બરોબર? મતલબ કે 7/2, પછી તો તમને તો લંબચોરસની લંબાઈ આપેલી, તો આખી આ લંબાઈ 20 છે, એમાંથી આ 7 છે, 7 3.5 3.5 બાદ કરી દો એટલે તમને એટલું માપ મળી જાય. તો આ લંબચોરસની લંબાઈ તમને ચોપડીમાં આપેલી છે, બરોબર? આવી રીતના દાખલો ગણવાનો છે. પહેલા રંગબુકની અંદર ગણવાનો છે અને ફરી બાકી બુકની અંદર લખવાનો છે.